નમસ્કાર, અમારી ખાસ રજૂઆત કુદરતી આયુર્વેદમાં આપનું હું સ્વાગત કરું છું. આયુર્વેદ એ આપણા ચાર વેદોમાંના અથર્વવેદનો છે એક ભાગ. આયુર્વેદ બે શબ્દોનો બનેલો છે, આયુ એટલે જીવન અને વેદ એટલે જ્ઞાન. જીવન જીવવાનું જ્ઞાન એટલે આયુર્વેદ. આયુર્વેદ દ્વારા આજના આધુનિક યુગમાં કેલ્શિયમ અને વિટામિન ડીની ઉણપથી થતા રોગોના નિયંત્રણ વિશે વધુ જાણકારી મેળવીશું કુદરતી આયુર્વેદના પ્રમોટર શ્રી યુસુફભાઈ શેખ પાસેથી. જો આપ કોઈ પણ પ્રકારના શારીરિક માનસિક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો આપ આપના ટીવી સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર કોલ કરી શકો છો અને મેળવી શકો છો આપની સમસ્યાઓનું સચોટ સમાધાન. તો કેટલાક રોગો અને આરોગ્યની સમસ્યાઓનું સમાધાન આધુનિક ઉપચાર પદ્ધતિમાં નથી. વારસાગત તકલીફો, સ્નાયુજન્ય નબળાઈઓ અને ઓટોઇમ્યુન રોગોની કોઈ ખાસ સારવાર સામાન્ય દવાની વ્યવસ્થામાં નથી. આવી સમસ્યાઓનો ઈલાજ છુપાયેલો છે વિટામિન ડી અને કેલ્શિયમમાં. કેવી રીતે શરીરમાં કેલ્શિયમ અને વિટામિન ડીનું પ્રમાણ વધારવું તે જોઈશું અમારા ખાસ રિપોર્ટમાં. શું આપ જાણો છો કે આપણા શરીરમાં થતા મોટાભાગના રોગો કેલ્શિયમની ઉણપને લીધે થાય છે? કેલ્શિયમ એ આપણા શરીરમાં પાણી પછીનું સૌથી વધારે પ્રમાણમાં રહેલું ખનિજ છે. જો તમને વિટામિન ડી અને કેલ્શિયમની ઉણપ હોય તો આટલું જરૂર પીવું. વિટામિન ડી અને કેલ્શિયમની ઉણપથી બચવા કુદરતી પાણી પીવો. વિટામિન ડી અને કેલ્શિયમની ઉણપથી બચવા ગાય ભેંસનું આખું દૂધ પીવો. વિટામિન ડી અને કેલ્શિયમની ઉણપથી બચવા જંક ફૂડ અને ફાસ્ટ ફૂડ ખાવાનું ટાળો. વિટામિન ડી અને કેલ્શિયમની ઉણપથી બચવા માટે તંબાકુ, સિગરેટ વગેરે વ્યસનથી બચવું. વિટામિન ડી અને કેલ્શિયમની ઉણપથી બચવા સાત્વિક ખોરાક લેવો. વિટામિન ડી અને કેલ્શિયમની ઉણપથી બચવા તીખા તળેલા ઉષ્ણ ખોરાક ન લેવા. આ સાથે જ સવારે વહેલા ઉઠવું અને રાત્રે વહેલા સૂવું જોઈએ. ગુસ્સો ન કરો, મન શાંત રાખવું અને ઇન્દ્રિયો પર કાબુ મેળવો. જો તમે પણ કોઈ શારીરિક કે માનસિક સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો આયુર્વેદનું સીધું માર્ગદર્શન મેળવી શકો છો કુદરતી આયુર્વેદની ઓફિસ. કુદરતી આયુર્વેદ હેલ્થ સેન્ટર, ગુજરાત સમાચાર પ્રેસ સામે, ખાનપુર, અમદાવાદ 1. વિટામિન ડી ડેફિશિયન્સીના સચોટ નિવારણ માટે વીડી ગ્રીન ઓનલાઈન ઓર્ડર કરો www.kudratiayurved.com પર. ફોન નંબર છે 0799-225-0220-95-1253-1253. આયુર્વેદ સાથે વિટામિન ડી અને કેલ્શિયમ વિશે વધુ જાણકારી આપવા માટે અમારી સાથે સ્ટુડિયોમાં હાજર છે કુદરતી આયુર્વેદના પ્રમોટર શ્રી યુસુફભાઈ શેખ. યુસુફભાઈ, આપનું સ્વાગત છે અમારા કાર્યક્રમમાં. યુસુફભાઈ, સૌપ્રથમ આપણે જ્યારે વાતો શરૂ કરીએ એના પહેલાં જ અમારી સાથે કોલર જોડાઈ ગયા છે. જેમ કે દર વખતે આપણે આ અઢી વાગે આ શો બતાવતા હોઈએ છીએ, અમારી સાથે છે ભગવતી ભાઈ કરીને એક દર્શક અમારી સાથે જોડાયા છે. જી, શું છે સવાલ આપનો? મારો સવાલ એ છે કે મને પેરાલિસિસ થઈ ગયો. જી. અને પેરાલિસિસ થઈ ગયો, મટી ગયો, બધું સારું છે એકદમ. જી. પણ અત્યારે મને છેલ્લા 6 મહિનાથી ડાબા પગની એડી. જી. એના અંદર એટલો દુખાવો છે કે મારી પગ નથી બોલા, મને મારા મિસિસ ને બંને. મારી ઉંમર છે 58 વર્ષ. 58? જી જી જી. અને હું આયુર્વેદના પ્રયોગ ચાલુ છે મારે. જી જી યુસુફભાઈ, તમારી ઉંમર જે 58 વર્ષની છે એટલે એજિંગ પ્રોસેસ ગણાય એમાં, એટલે ગળપણ તમારું આવી રહ્યું છે અને ગળપણમાં જનરલી વિટામિન ડીની ઉણપ થઈ જતી હોય છે. તમને જે પેરાલિસિસ થયું હતું એ પણ એક જાતનું વિટામિન ડી ડેફિશિયન્સીનો જ રોગ છે. કારણ કે વિટામિન ડી ડેફિશિયન્સી થવાથી શરીરની અંદર જ્યારે કેલ્શિયમની ઉણપ થાય એટલે એ વાયુથી બ્રેઇનની અંદર એટલે મગજની અંદરની જે નર્વસ સિસ્ટમ છે એમાં જ્યારે એ વાયુ ભરાતું હોય એટલે ત્યાં આગળ અમુક જગ્યાએ જ્યાં આગળ પણ એ વાયુ ભરાય એ પોર્શનથી જે એ બ્રેઇનના પોર્શનથી જે પણ શરીરના અવયવો કાર્ય કરતા હોય એની અંદર એની ઉણપ થાય અને એ વાયુ ત્યાં ભરાઈ જાય એટલે પછી એ નર્વસ સિસ્ટમ કામ ના કરે અને એના હિસાબે શરીરને લકવો મારી જાય. જ્યારે દવા કરવામાં આવે અને જો એ વાયુ છૂટું પડી જાય
તો તમારું શરીર પાછું જેવું હતું એવું થઈ જાય. એટલે ઘણા લોકોને એ પોસિબિલિટી છે કે એ વાયુ ત્યાંથી ખસી જાય છે બ્રેનમાંથી, એટલે એમનું પેરાલિસિસ નોર્મલ થઈ જાય છે. અને ઘણા લોકોને એક જ્યારે વાયુ ખસતું નથી, કારણ કે શરીરની અંદર જો ઉણપ હોય તો એ વાયુ જલ્દીથી ત્યાંથી એનું સ્થાન છોડતું નથી, એટલે એને પેરાલિસિસ મળતું નથી. અને જે એ વાયુ જ્યારે ફરતા ફરતા તમારું શરીરની અંદર એડીમાં જ્યારે રોકાણું, એટલે હવે તમને એડીની અંદર એ દુખાવો શરૂ થયો છે. એટલે તમારે વિટામિન ડીની પહેલાં રિપોર્ટ કરાવવી જોઈએ અને કેલ્શિયમની ઉણપ દૂર કરશો તો જે પણ દવા તમે આયુર્વેદની કે એલોપેથીની કે જે પણ XYZ પેથીમાં તમે દવા કરાવશો એમાં તમને સચોટ એમાં રિઝલ્ટ મળશે અને તમારો પ્રોબ્લેમ સોલ્વ થશે. જી જી બિલકુલ. તો કેલ્શિયમ ડી એ ખૂબ જ જરૂરી છે શરીર માટે. અચ્છા, અમને અમારા જે દર્શકો છે આપણે આગળ બી ઘણા બધા સવાલોના જવાબ મેળવીશું. યુસુફભાઈ પાસેથી દર્શકોને બતાવશો કે અત્યારે બહુ અવેરનેસ વધી ગઈ છે વિટામિન ડી ડેફિશિયન્સીની, એ અચાનક કેવી રીતે થયું? વિટામિન ડીની ડેફિશિયન્સી વધવાનું મેન કારણ છે પાણી. એટલે પાણીનું જે આપણે જે મશીનોથી ફિલ્ટર કરેલા પાણી પીવામાં આવે છે તો એ પાણીના અંદર કેલ્શિયમ અને મેગ્નેશિયમ ઓછું થઈ જાય છે અને એનું જ એ મુખ્ય કારણ છે કે વિટામિન ડી ડેફિશિયન્ટ થાય છે. હવે જ્યારે પહેલાં જે લોકો રહેતા હતા એ ખુલ્લા ઘરોમાં અને હાઈ રાઇઝિંગ બિલ્ડિંગમાં પહેલાં નહોતા રહેતા લોકો, એટલે ખુલ્લા ઘરોમાં અને નીચા મકાનો હોવાથી એ લોકો નેચરલ પાણી પીતા હતા. એટલે કોર્પોરેશનમાંથી આવતું કે જે પણ કૂવા અને કે બોરનું જે પણ પાણી હોય એ નેચરલ પાણી પીવામાં આવતું, એટલે પહેલાં આ ડિઝીઝ હતી નહીં. હવે જેમ જેમ આ 2000 પછી જેમ જેમ વાયરાઇઝિંગ બિલ્ડિંગો બનવા લાગી અને લોકોના ઘરોની અંદર જ્યારે આરો કે એક્વાગાર્ડના જે પણ XYZ મશીનો લાગવા લાગ્યા જેનાથી પાણીની અંદર અલ્ટ્રાવાયોલેટ થી એ પાણી ફિલ્ટર કરવામાં આવે છે, તો એના જે તત્વો છે ડેટ મીન્સ કે કેલ્શિયમ અને મેગ્નેશિયમ એ એમાંથી નીકળી જવાથી શરીરની અંદર જે પાણીમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ જોઈએ છે એની ઉણપ પડે છે અને એના હિસાબે એને પૂરતું કરવા માટે શરીરના હાડકામાંથી કેલ્શિયમને વિડ્રો કરવામાં આવે છે, એટલે કાઢવામાં આવે છે અને શરીરનું ફંક્શન નોર્મલ કરવામાં આવે છે. જેમ જેમ હાડકામાં કેલ્શિયમ ઓછું થતું જાય એમ એમ ડેફિશિયન્સી ક્રિએટ થાય છે અને રોગોથી ગ્રસ્ત થઈ જાય છે લોકો. જી જી જી. અમારી સાથે કોલર જોડાયા છે, ચૌધરી રમેશભાઈ જોડાયા છે. રમેશભાઈ, સવાલ પૂછો આપનો, શું છે તકલીફ? સાહેબ, એક સવાલ પૂછું છું કે અમારે મિસિસને જે વાહ એટલે પગની અંદર ચાલી શકાતું નથી, થોડા જો બેસી જાય અને ચાલવું હોય તો ઘણું કાઠું પડે, એટલે અને લગભગ વર્ષોથી આરો મશીન એટલે પ્લાન્ટનું પાણી પીએ છે, એટલે એ પાણી પીવું જોઈએ કે ખરેખર સાદું પાણી પીવું જોઈએ? જી યુસુફભાઈ, એમના વાઈફ જે છે એમને વાની તકલીફ છે, ઊભા નથી થઈ શકતા જલ્દીથી અને પાણીનું પૂછી રહ્યા છે કયું પાણી પીવું જોઈએ. પાણી તો ભાઈ સાદું જ પીવું જોઈએ, જે નેચરલ પાણી હોય છે એ જ પાણી પીવું જોઈએ. એટલે કૂવાનું કે બોરનું કે જે કોર્પોરેશનથી ડાયરેક્ટ જે પાણી આવે છે, દેટ મીન્સ કે મશીનમાંથી ફિલ્ટર કર્યા વગરનું પાણી પીવો, તેમાં તમને બધા ઘટક તત્વો જે પાણીના હોય એ મળે છે. જો તમને પાણીમાં કંઈક ખરાબી લાગતી હોય કે તમને કંઈક વહેમ પડતું હોય તો તમે પાણીને ઉકાળી ગરમ કરી ઠંડુ કરીને પી શકો છો. ઘણી જગ્યાએ એવું લોકો કહે છે કે ભાઈ અમારા પાણીની અંદર સાર બહુ આવે છે. સાર એ એક જાતનું ડોલોમાઇટ છે, કેલ્શિયમ અને ડોલોમાઇટ બંને ભેગું થઈ જાય છે, એટલે એ પણ નુકસાનકારક તો નથી, તે છતાંય તમને એવું લાગતું હોય કે ભાઈ પાણી અંદર ડોલોમાઇટ વધારે આવતું હોય, દેટ મીન્સ કે સફેદ જે સાર જે લોકો માને છે એ એકચ્યુઅલી સાર નથી હોતું, એ ડોલોમાઇટ હોય છે. એટલે એવું જો પાણીમાં ડોલોમાઇટ વધારે આવતું હોય તો એ પાણી તમારે ભરી રાખવાનું આજે અને 12 કલાક કે 24 કલાક કે પાણી જ્યારે કોઈ પણ સ્ટીલના કે વેસલમાં તમે ભરી રાખો એ બધો ડોલોમાઇટ નીચે ડિપોઝિટ થઈ જાય અને ઉપરથી પાણી તારવી લો અને ગાળીને તમે પીવો, એટલે તેનાથી કોઈ નુકસાન થાય નહીં. જી જી. અમારી સાથે અન્ય કોલર જોડાયા છે, કૌશિકાબેન સ્વાગત છે આપનું. કૌશિકાબેન શું પૂછશો? પાંચ મહિનાથી પગ બહુ દુખે છે. કેટલી ઉંમર છે આપની? ઉંમર 55 વર્ષ. 55 વર્ષ. જી લેવેન, તમારે ઉંમરના હિસાબે શરીરની અંદર કેલ્શિયમની ઉણપ જ હોય એના હિસાબે જ પગ દુખે છે અને જે કાળા ઢેમચા થઈ ગયા છે ને એ કેલ્શિયમની ટોક્સિસિટી સિમ્પટમ દેખાડે છે. કારણ કે જ્યારે શરીરની અંદર કેલ્શિયમની ઉણપ થાય એટલે શરીર ઉપર કાળાશ લાગવા માંડે, મોઢા પર કાળાશ દેખાય
અને શરીરના બીજા ભાગમાં પણ કાળા કાળા ચામઠા ને એવું બધું પડે એટલે એ કેલ્શિયમની ટોક્સિસિટી સિમ્ટમ્સ કહેવામાં આવે છે. એટલે તમારે વિટામિન ડીનો રિપોર્ટ કરાવશો તો ખ્યાલ આવશે કે ભાઈ વિટામિન ડી ઓછું છે અને એને સોલ્વ કરવાથી તમારો પ્રોબ્લેમ સોલ્વ થશે. અને જે પગમાં દુખાવો થાય છે એ જ્યારે કેલ્શિયમની ઉણપના હિસાબે જ્યારે મસલ્સની અંદર કેલ્શિયમની ઉણપ થઈ જાય તો મસલ્સ દુખે અને જ્યારે ની જોઈન્ટની અંદર જ્યારે કાર્ટિલેજ ડીજનરેટ થવા માંડે એટલે એના સેલ્સ જનરેટ ના થાય એટલે કાર્ટિલેજ ઘસાવા માંડે તો પણ પગ દુખે. અને કાર્ટિલેજની અંદર જે લ્યુબ્રિકન્ટ એટલે કે જે ચીકણો પદાર્થ જે છે એ ઓછો થઈ જાય અને કોરું પડી જાય કાર્ટિલેજ તો પણ તમને ચાલતામાં પગ દુખે. એટલે વિટામિન ડીનો રિપોર્ટ કરાવીને એને સોલ્વ કરશો તો તમારું પ્રોબ્લેમ સોલ્વ થશે. જી, એટલે વિટામિન ડીનો રિપોર્ટ કરાવવો પહેલાં જરૂરી છે કે વિટામિન ડીનો રિપોર્ટ કરાવીએ તો ખબર પડે કે વિટામિન ડીની ડેફિશિયન્સી આપણા શરીરમાં છે કે કેમ. અને એ રિપોર્ટ પણ કરાવવામાં આવે છે એની પણ આપ માહિતી યુસુફભાઈ શેખને જે નંબર આપેલો છે તેની પર ફોન કરીને આપ પૂછી શકો છો. એની માટે પણ તેઓ ગાઈડ કરી શકે છે. અચ્છા યુસુફભાઈ, જે જિનેટિક ડિઝીઝીસ છે એટલે કે જે વારસાગત છે, જે લાંબા ટાઈમથી ચાલતી આવી છે, એ ડિઝીઝીસમાં આવી વિટામિન ડી ડેફિશિયન્સી કંઈ કનેક્શન ખરું? જિનેટિક ડિઝીઝ એટલે વારસાગત રોગો કહેવામાં આવે છે ને એનો ઈલાજ અત્યારે કોઈની પાસે છે નહીં. એનું કારણ છે કે જેનેટિક ડિઝીઝના ખાલી ફક્ત રિપોર્ટો થાય છે અને કાઉન્સેલિંગ થાય છે પણ જનરલી એને કોઈ ટ્રીટ નથી કરી શકતું. હવે જેનેટિક ડિઝીઝમાં એવું હોય છે કે જ્યારે જેનેટિક ડિઝીઝની વાત કરીશું પહેલા મયુરભાઈને સાંભળીશું. મયુરભાઈ શું કહેશો, શું પૂછવા માંગો છો? સંપર્ક કપાઈ ગયો. જી યુસુફભાઈ, જેનેટિક જ્યારે જેનેટિક ડિઝીઝ હોય છે એટલે એ મધર કે ફાધરના એટલે મા બાપથી એને એ રોગ આવે છે અને એની અંદર જીન્સનું મ્યુટેશન રોંગ થઈ જાય છે. એટલે અમારું જે આજે અમે છેલ્લા જે 18 વર્ષથી કામ કરીએ છીએ વિટામિન ડી અને કેલ્શિયમ પ્લસ જીનેટિક ડિઝીઝ ઉપર અમે કામ કરીએ છીએ. એટલે જીનેટિક ડિઝીઝનું જે અમારું જે સંશોધન છે એ મુજબ જે પણ વ્યક્તિ કે જે પણ બાળક જે જેનેટિકલી ડિસઓર્ડર હોય એનું જ્યારે વિટામિન ડી ટેસ્ટ કરાવવામાં આવે તો એ ડેફિશિયન્ટ હોય છે. એટલે શું થાય છે કે જનરલી જીનેટિક ડિઝીઝની અંદર જે તે બાળકની અંદર પેદા થયા પછી એનું સૌથી પહેલાં બોડીની અંદર જે જીન્સનું મ્યુટેશન રોંગ હોય છે એના કારણે એનું સૌથી પહેલાં વિટામિન ડી ડેફિશિયન થવા માંડે છે અને રોગો થવા માંડે છે. જી જી, અમારી સાથે કોલર જોડાયા છે જયસિંહભાઈ. જયસિંહભાઈ સ્વાગત છે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં, શું પૂછવા માંગો છો? હેલો. જી જયસિંહભાઈ, શું પૂછશો? ઉંમર કેટલી છે આપની? મારી ઉંમર છે 57 વર્ષ. 57 વર્ષ. ફેફસામાં કઈ તકલીફ છે? વિટામિન ડી ડેફિશિયન્સી વિશે શું કહેશો? એટલે ફેફસામાં જે તમને તકલીફ છે એટલે શ્વાસ લેવામાં તમને તકલીફ થાય છે અને કફ થાય છે એવું છે ને ભાઈ? હા, કફ થાય છે. હા, એટલે કફ થવાનું કારણ છે મેટાબોલિઝમ ડિસ્ટર્બ થઈ જવાથી. એટલે શરીરની અંદર ઇમ્યુન સિસ્ટમ એટલે કે આપણી જે ચયાપચય ક્રિયા છે એટલે ખોરાક હજમ થવાની જે પ્રક્રિયા છે એ બગડી જવાથી કફ ક્રિએટ થાય. જે પણ તમે ખોરાક લો છો એ કફમાં રૂપાંતરિત થવાથી એ કફ ફેફસામાં ભરાય છે અને એના હિસાબે તમને શ્વાસ રોગ કે ફેફસાની તકલીફ થાય છે. જ્યાં તમારી ઉંમર છે એના હિસાબે એટલે ખબર પડી જાય કે તમારો વિટામિન ડીની ઉણપ થઈ ગઈ હોય અને કેલ્શિયમ ઓછું થયું હોય અને કેલ્શિયમ ઓછું થયું હોય ને એના હિસાબે તમારી ચયાપચય ક્રિયા બગડી હોય. એટલે તમારે સૌથી પહેલાં વિટામિન ડીનો રિપોર્ટ કરાવવો જોઈએ, તમારી કેલ્શિયમની ઉણપને દૂર કરવી જોઈએ અને સાથે ફેફસાની દવા લેશો તે પહેલાં તો જે વિટામિન ડી નોર્મલ થશે એટલે કફ થવાનું બંધ થશે. જે શરીરની અંદર તે તમારે ચયાપચય ક્રિયા બગડવાથી કોઠાની અંદર જે કફ ક્રિએટ થાય છે એ કફ બનવાનું બંધ થાય તો તમને ફેફસામાં રાહત થાય અને ફેફસામાં જે કફ ભરાયો હોય એ દવાથી ઇઝીલી નીકળી જાય એટલે તમને કાયમી એનો ઉકેલ મળી જાય. જી બિલકુલ, એટલે કફ પણ એ બી અફેક્ટ કરે છે આપણે જિનેટિક જે ડિસઓર્ડર છે, જિનેટિક જે બીમારીઓ છે. એટલે જિનેટિક ઉપર જે અમે વાત કરતા હતા એની અંદર શું થાય કે જે પણ બાળક કે વ્યક્તિ જિનેટિકલી ડિસઓર્ડર હોય તો એની અંદર એ જિનેટિકના ડિસઓર્ડરના કારણે સૌથી પહેલાં બોડીની અંદર એની જે ઇફેક્ટ આવે છે એ વિટામિન ડી એન્ઝાઇમ ઉપર આવે છે. એટલે જે પણ જિનેટિક ડિસઓર્ડર વ્યક્તિ હોય એનું વિટામિન ડી એન્ઝાઇમ સૌથી પહેલાં બગડે છે અને પછી એને શરીરની અંદર તકલીફો થાય છે. જો પર્ટિક્યુલર કોઈ પણ જિનેટિકલી ડિસઓર્ડર વ્યક્તિનું વિટામિન ડી એન્ઝાઇમ સુધારવામાં આવે સાથે સાથે એને પર્ટિક્યુલર એની દવા આપવામાં આવે તો એ સોલ્વ થઈ જાય. જી, અમારી સાથે સંજયભાઈ કોલર જોડાયા છે. સંજયભાઈ સ્વાગત છે આપનું, શું પૂછવા માંગો છો? મેડમ આપણે લોહીના ગઠ્ઠા થઈ જાય છે, હાથમાં બધી હાથમાં ને બધામાં લોહીમાં ગઠ્ઠા થઈ જાય,
લોહીમાં ગઠ્ઠા ના થાય ભાઈ, તમને લાઇપોમાં થતું હશે એટલે શરીરની અંદર ગાંઠો થતી હશે અલગ અલગ જગ્યાએ, બરોબર છે? હા બરોબર છે. એટલે એ જે છે ને, તો એ ચરબીની ગાંઠો કહેવામાં આવે એને જનરલી, પણ એને એલોપેથીની અંદર એને લાઇપોમાં કહેવામાં આવે. અને એ શરીરના દરેક જગ્યાએ થાય, એટલે છાતી પર, પીઠ ઉપર, હાથમાં, પગમાં, ત્યાં સુધી કે મોઢા પર બી થતી હોય. અને એનું કારણ છે કે તમારું જે ચયાપચય ક્રિયા બગડેલી હોય એના હિસાબે એ લાઇપોમાં થાય છે. એટલે તમારું જો વિટામિન ડીનો ટેસ્ટ કરાવશો તો ખ્યાલ આવશે કે આ વિટામિન ડી બગડેલું છે, અને એને સોલ્વ કરવાથી તમારું જે ચયાપચય ક્રિયા સુધરશે એટલે ધીરે ધીરે ગાંઠો ઓગળવા માંડશે. એલોપેથીની અંદર એ લોકો ગાંઠોને ઓપરેશન કરીને કાઢી દે છે, પણ એક કાળોને બીજી થવા માંડે છે, એટલે એનું સોલ્યુશન કોઈની પાસે નથી. એટલે મેઇન સોલ્યુશન જે છે એ તમારે વિટામિન ડી નો રિપોર્ટ કરાવીને એને સોલ્વ કરવો પડે. જી જી, ભાવનાબેન અન્ય કોલર છે મારી સાથે જોડાયા છે. ભાવનાબેન સ્વાગત છે આપનું, જી શું પૂછો છો? હા મેડમ, મારે ગાદીની તકલીફ છે. પહેલા 7-8 વર્ષ પહેલા મને દુખાવો થયેલો હતો. ગાદીની તકલીફ છે? હા. પછી ચિકનગુનિયા થઈ ગયું. ચિકનગુનિયા થયા પછી તો હું ખાટલામાં જતી રહી એવી વખત મને થઈ ગયું. તમારે મણકાની ગાદીની તકલીફ છે એમ છે બેન, બરોબર છે? જી જી. એટલે મણકાની ગાદી જે ઘસાય છે, એટલે આપણે પહેલાના એપિસોડમાં બી આ ચર્ચા થઈ હતી કે જ્યારે કેલ્શિયમની ઉણપ થાય એટલે સૌથી પહેલાં જે કાર્ટિલેજીસ ઘસાય છે એ કાં તો ઘૂંટણના કાર્ટિલેજ ઘસાય છે અથવા તો મણકાના કાર્ટિલેજ ઘસાય છે. કારણ કે શરીરનું સૌથી વધારે વજન આ બે જગ્યાએ આવવાથી એ ત્યાંની કાર્ટિલેજ ઉપર સૌથી પહેલો ઘસારો પડે છે. એટલે તમારે જે મણકાની ગાદી ઘસાય છે એનો ઇલાજ તો કોઈ છે નહીં. જનરલી એને આ લોકો ઓપરેશન કરીને એમાં અલગ અલગ રીતે એના સપોર્ટ્સ રાખતા હોય જેનાથી તમને રાહત થાય, પણ એ એનો ઉકેલ નથી અને તકલીફ દિવસે દિવસે વધતી જતી હોય છે. એટલે જનરલી તમારે શું છે કે વિટામિન ડી ડેફિશિયન્ટ થઈ જવાથી કેલ્શિયમની જે ઉણપ થઈ ગઈ છે એ કેલ્શિયમની ઉણપના કારણે જ તમારી ગાદી ઘસાય છે. એટલે સૌથી પહેલાં એને સોલ્વ કરવું પડે. તમારી ચયાપચય ક્રિયા તમારે નોર્મલ કરવી પડે, અને જે તમે ખોરાક લો છો એ પસ્તું નથી, એના પહેલાં એ ડાયજેશનની પ્રક્રિયાને સુધારવી પડે. એટલે આખું મેટાબોલિઝમ જ્યારે સુધરે, ચયાપચય ક્રિયા સુધરે અને તમારું કેલ્શિયમ સુધરે, ત્યારે તમને મણકાની ગાદીની અંદર રાહત થાય અને તમને સારું લાગે. એટલે જો તમે અત્યારથી જો દવા કર્યા વગર બી જો તળેલું, આથેલું કે ઉષ્ણ ખોરાકો બંધ કરી દેશો, સાદા ખોરાક લેશો, તે તો પણ તમને એની અંદર ઘણી રાહત થશે. જી જી. યોગેશભાઈ અમારી સાથે જોડાયા છે. યોગેશભાઈ સ્વાગત છે આપનું, જી શું પૂછશો? એ મને હૃદયની તકલીફ બહુ છે. હૃદયની? હા. અને સર ગેસ બહુ થાય. ગેસ ચડે અને ગેસ બહુ રહે છે. જી. જો તમને જે હૃદયની તકલીફ છે એ હૃદયની અંદર પ્રોબ્લેમ નથી, પણ એ તમારા સ્ટમકની અંદર એટલે ઉદરની અંદર પ્રોબ્લેમ છે. એને એલોપેથીની અંદર એસિડ રિફ્લક્સ કહેવામાં આવે. એટલે જ્યારે શરીરની અંદર તમારા પૂઠાની અંદર જ્યારે એસિડ વધી જાય, એટલે એસિડ જ્યારે રિવર્સ મારે એટલે એની અંદર જ્યારે ગેસ ઉત્પન્ન થાય, જે તમે ખોરાક લો છો એ પસ્તું ન હોય અને એસિડ વધારે થતું હોય, તો એ એસિડ એસોફોગસ વાલ્વમાંથી, એટલે આપણી જે ડિયોડિનમ જેને કહેવાય છે એમાં એસોફેગસ વાલ હોય, ગ્રહણી જેને કહે છે, એ ગ્રહણીમાંથી એ એસિડ રિવર્સ કરે એટલે ઉપરની તરફ ચડે. અને એ એસિડ જ્યારે હૃદયની અંદર આવે એટલે શરીરની અંદર છાતીમાં તમને બળતરા લાગે અને તમને ગભરામણ થાય ને એમ લાગે કે મને એટેક આવી ગયું હોય એવી તમને ફિલિંગ થાય. એટલે તમારે એ વખતે સૌથી પહેલાં તો એસિડ નોર્મલ કરવા માટેની દવા તાત્કાલિક લેવી પડે, એટલે તમને એમાં રાહત થાય એટલે એટેક આવતા બચી જાય. જનરલી જે લોકોને એટેક આવતું હોય છે કે ભાઈ એ ભલે સારા હતા, એકદમ તંદુરસ્ત હતા, અને અત્યારે એટેક આવ્યું ને મરી ગયા, એટલે એનું મેઇન કોઝ હોય છે આ એસિડ રિફ્લક્સનું. એટલે એને ચયાપચય ક્રિયા ખાસ સુધારવી પડે. બીજું કે સાંજનું ભોજન છે એકદમ હલકું કરવું પડે. આવા વ્યક્તિ જ્યારે સાંજના સમયે જો ભારે ભોજન લઈ લે એટલે એમની આખી રાત બગડે. જો એ રાત શાંતિથી પસાર થઈ જાય તો બચી જાય, ને તો રાત્રે એમને પછી બચવું મુશ્કેલ થઈ જાય છે. કારણ કે જનરલી રાત્રે 12-2ની વચ્ચે શરીરની અંદર જે છે એક જાતનું વાયુ ક્રિએટ થતું હોય છે, અને એ વાયુથી આ તકલીફ વધારે ઉત્પન્ન થાય છે. જી. અમારી સાથે જયશ્રીબેન જોડાયા છે. જયશ્રીબેન શું છે સવાલ આપનો? જી જયશ્રીબેન. પગ મારા ઊઠું ને તો બે પગ ધ્રુજે છે. ઉઠે છે ત્યારે પગ ધ્રુજે છે. યુસુફભાઈ, બીજી કોઈ તકલીફ છે ધ્રુજવા સિવાયની? બરોબર છે. એટલે
તમારે આ ડિલિવરી પછી તમારે તકલીફ થઈ હોય એવું લાગે છે બેન, કારણ કે ડિલિવરીમાં જ્યારે કેલ્શિયમ પહોંચે તો વાંધો નથી આવતો. હા બેન, શું ઊભા થઈ જાય પછી વાંધો નથી? એ તમારી વાત બરોબર છે, પણ આમાં કેવું છે કે શરીરની અંદર જ્યારે કેલ્શિયમની ઉણપ થઈ જાય એટલે એને મસલ્સ ક્રેમ્પ્સ કહેવામાં આવે, એટલે મસલ્સની અંદર કેલ્શિયમની ઉણપ પડતી હોય એટલે મસલ્સ જે છે એ પ્રોપર એ વખતે ફંક્શન ના કરતા હોય. પણ જ્યારે તમે ઊભા થઈને થોડું ચાલો કે હલનચલન કરો ને એટલે પગના જે મસલ્સ સ્નાયુઓ છે એટલે મસલ્સ જેને કહેવાય છે એ એની નોર્મલ રૂટીનમાં આવી જાય એટલે ધ્રુજારી બંધ થઈ જાય. પણ જેમ જેમ ઉંમર થતી જશે, જેમ જેમ સમય આગળ વીતતો જશે, એમ એમ એ તમારે ધ્રુજારીની તકલીફ વધતી જશે, કારણ કે આ કેલ્શિયમની ઉણપનો રોગ છે. એટલે તમે પહેલાં એનું સોલ્યુશન કરશો એટલે કેલ્શિયમનો તો રિપોર્ટ કરાવવાથી નોર્મલ આવે, પણ તમારે વિટામિન ડીનો રિપોર્ટ કરાવવો પડે, અને જો એમાં ખામી હોય તો એને સોલ્વ કરવાથી તમારી આ તકલીફ દૂર થઈ શકે છે. જી બિલકુલ, અમારી સાથે અન્ય એક પણ કોલર જોડાઈ ગયા છે. જી શું છે સવાલ આપનો? મુકેશભાઈ. જી મુકેશભાઈ. જી મુકેશભાઈ. જી મુકેશભાઈ. મુકેશભાઈ વાત કરું છું અમદાવાદથી. જી જી, મારા શરીરમાં ગમેલું ખાઉં છું એટલે શરીર વધતું નથી. નોનવેજ બી ખાય છે તો પણ શરીર? હા, ગમે તેવું ખાઈએ છે, તો એના માટે કોઈ દવા ખરી? હા, 100% ભાઈ એ દવા તો થાય. એનું કારણ છે કે તમે જે પણ ખોરાક લો છો એ પસ્તું નથી અને એ શરીરની અંદર બળી જાય છે. એટલે બળી ક્યારે જાય? ભસ્મક કહેવાય. એટલે ભસ્મક રોગ થાય, તમને ઘડીએ ઘડીએ ભૂખ પણ લાગે અને તમે વધારે ખાઓ પણ શરીરની અંદર કોઈ જાતનું એનું તમને રિઝલ્ટ મળે નહીં, કારણ કે એના જે સત્વો છે એટલે જે મિનરલ્સ અને વિટામિન્સ કહેવામાં આવે ખોરાકના એ તમારા શરીરની અંદર એબ્ઝોર્બ ના થતા હોય. એટલે તમારી ચયાપચય ક્રિયા છે એ બગડેલી છે અને એનું કારણ છે એસિડ. એટલે હાઇપર એસિડિટી એટલે પીએચ લેવલ શરીરનું જે ગરમી છે એ વધી જવાથી આ તકલીફ થાય છે અને એનું કારણ છે કેલ્શિયમની ઉણપ. એટલે સૌથી પહેલાં તમે વિટામિન ડીની જો રિપોર્ટ કરાવશો તો ખ્યાલ આવશે કે બી આ ઓછું છે અને એને સોલ્વ કરવાથી તમારું જ્યારે એસિડ નોર્મલ થશે, ચયાપચય ક્રિયા નોર્મલ થશે એટલે તમારું શરીર વધવા માંડશે. જી જી બિલકુલ, એટલે જે મેટાબોલિઝમ છે એને સુધારવા માટે સૌથી પહેલા જે કી એલિમેન્ટ કહી શકાય એ છે વિટામિન ડી. વિટામિન ડી, અને વિટામિન ડી ના કહેવાય પણ એને કેલ્શિયમ કહેવાય. અને કેલ્શિયમની ઉણપ ક્યારે થાય? જ્યારે વિટામિન ડી ઓછું થઈ જાય. એટલે સૌથી પહેલા વિટામિન ડી નોર્મલ કરવું પડે તો જ ચયાપચય ક્રિયા નોર્મલ થાય. એટલે બંને એકબીજાના પૂરક છે? પૂરક છે. જી, કેલ્શિયમ વગર વિટામિન ડી એબ્સોર્બ ના થઈ શકે. એબ્સોર્બ ના થાય. ઓકે, અચ્છા, આપણે જીનેટિક ડિસઓર્ડરની જીનેટિક જે વારસાગત બીમારીઓ છે અને એને કેવી રીતે અફેક્ટ કરે છે વિટામિન ડેફિશિયન્સીની વાત કરી રહ્યા હતા. એટલે અત્યારે જે આપણે ચર્ચા ચાલતી હતી જીનેટિક ડિસીઝ ઉપર, એટલે કે જ્યારે જે વ્યક્તિ જીનેટિકલી ડિસઓર્ડર હોય એનું સૌથી પહેલાં જે છે એ વિટામિન ડી એન્ઝાઇમ બગડે છે અને વિટામિન ડી એન્ઝાઇમ જેમ જેમ બગડતું જાય અને ઝીરો લેવલ થઈ જાય એટલે એના હાડકાનું કેલ્શિયમ વધારે ને વધારે ઓછું થતું જાય અને એના રિઝર્વ સ્ટેમ સેલ્સ છે એ કામ કરતાં ધીરે ધીરે ઓછા થતા જાય અને એને જે પણ જીનેટિક ડિઝીઝ એટલે જે જીન્સની તકલીફ હોય એ તકલીફ ધીરે ધીરે વધતી જાય. જી, હરેશભાઈ અમારી સાથે જોડાયા છે. જી હરેશભાઈ, શું પૂછવા માંગો છો? સાહેબ, મને બેન ગાઉટની તકલીફ છે. કેટલા ટાઈમ થયા? ગાઉટ, પોરબંદરથી બોલું છું. એટલે ગાઉટમાં શું થાય કે તમને પગની અંદર જે ગાઉટની ગાંઠ થાય એને આયુર્વેદની અંદર એને લોહીની ગાંઠ બંધાતી હોય એને એમ કહેવામાં આવે છે. એને નામ ભૂલી ગયો હું. જી જી, એટલે એ જે ગાંઠ છે એ દુઃખદાયક હોય છે અને એમાં દુખાવો થતો હોય છે. એ એક જાતનો વાત છે, ગાઉટ એટલે વાત છે એક જાતનો, અને એ કેલ્શિયમની ઉણપના લીધે જ થતો હોય છે અને એની સારવાર સારા સારા લોકો નથી કરી શકતા. એટલે પહેલાં તમારે વિટામિન ડી એન્ઝાઇમને સોલ્વ કરશો તો ગાઉટની જે પણ દવા કોઈ પણ વૈદ કે હકીમ કે ડૉક્ટરની લેશો તો તમને એમાં તરત જ ફાયદો મળી જશે. જી, એટલે એ જે ગાઉટ છે એ એક ટાઈપનો વાત છે? એ વાત છે, હા વાત છે. ઓકે, અને એમાં દુખાવો પણ સખત થતો હોય છે. ઓકે જી, તો વારસાગત બીમારીઓ કેવી રીતે અફેક્ટ કરે છે જેવી રીતે આપે કહ્યું, હવે જે નેક્સ્ટ એપિસોડમાં બતાવશો યુસુફભાઈ, હું વા વિશે પૂછવા માંગીશ. બિલકુલ, આજે આપણો ક્વેશ્ચન હતો વાને લઈને અને હાલ જે લોકો છે વા ખૂબ જ કોમન થઈ ગયું છે લોકોમાં અને દર્દીઓ વાના ઘણા બધા હોય છે. યુસુફભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને આ માહિતી આપવા માટે અમારા કોલર્સને. તો બિલકુલ, જે પણ આપણે વિટામિન ડી અને કેલ્શિયમની ડેફિશિયન્સીને લઈને જે પણ રોગો થતા હોય છે, કેટલી ભયાનક છે આ ડેફિશિયન્સી કે એનાથી એની અસર હેઠળ બધી જ બીમારીઓ થતી હોય છે. એટલે આ ડેફિશિયન્સી બિલકુલ ના થવી જોઈએ. જેવી રીતે યુસુફભાઈએ કહ્યું કે પાણીમાં મળતું હોય છે જે મેગ્નેશિયમ, એ પણ મરી જતું હોય છે જ્યારે આપણે આરોનું પાણી પીતા હોઈએ છીએ. તો બની શકે એટલું નેચરલ પાણી પીવાનું રાખો અને આખું દૂધ પીવાનું રાખો.
રાખો, ગુસ્સો ના કરો, ઘણી બધી ટિપ્સ અમે આપતા હોઈએ છીએ આખો દિવસ. તો બિલકુલ આ કાર્યક્રમમાં બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.